નમસ્કાર મિત્રો, જુગ જૂની ઝાલાવાડ અને એનો જુગ જૂનો ઇતિહાસ એવા ઝાલાવાડ પંથકમાં આવેલા પાટડીમાં બિરાજમાન ઝાલા વંશની જન્મદાત્રી શક્તિમાની પ્રાગટ્ય કથાની વાત કરીશું. પ્રાચીન લોકવાયકા મુજબ રાજા હરપાળદેવને માં શક્તિએ પૂરણ પરચા પૂર્યા અને બાબરા પુત્રને વશમાં કર્યો, તેમજ એક જ રાતમાં જેમને 2300 ગામના તોરણ બાંધ્યા એવી જગત જનની શક્તિમાના ઇતિહાસની વાત કરીએ તો આજથી આશરે 800 વર્ષ પહેલાનો આ ઇતિહાસ છે. રજવાડાના એ સમયની વાત છે. ભગવાન શિવનો અંશ કહેવાય એવા રાજા હરપાળદેવ મકવાણા મલેસ્તોને યુદ્ધમાં હરાવીને એમના રાજપાટમાં આરામ કરી રહ્યા હતા. એ વખતે રાત્રે હરપાળદેવના સપનામાં એમના કુળદેવી મર્મરા દેવી આવે છે અને હરપાળદેવને કહે છે કે દીકરા હરપાળ, રાજસ્થાનની ધરતી હવે તને જાકારો આપે છે. અહીંના તારા અન્નજળ પૂરા થયા. તું હવે રાજસ્થાનની ધરતી છોડીને ગુજરાત તરફ જા. જા, તારા રાજના તોરણમાં શકત બંધાવશે અને નવખંડ ધરતીમાં તારું નામ અમર થશે. આ મારું વચન છે દીકરા. આમ સવાર થતા રાજા હરપાળદેવ 100 સૈનિકોને લઈને ગુજરાત તરફ આવે છે. ફરતા ફરતા તે પાટણ પરગણામાં એમના મિત્ર કરણસિંહ વાઘેલાને ત્યાં પહોંચ્યા. એ સમયે પાટણમાં વાઘેલા રાજપૂત વંશનું શાસન ચાલતું હતું અને કરણ વાઘેલા ત્યાંના રાજા હતા. એ દયાળુ અને પ્રજાપ્રેમી હતા. રાજા હરપાળદેવ પાટણ પહોંચ્યા ત્યાં તો કરણસિંહ વાઘેલાએ એમનું ભાવભીનું સન્માન કરીને ઉતારો આપ્યો. પછી તો દિવસ આથમ્યો અને રાત પડતા જ પાટણની આખી સકલ બદલાઈ ગઈ. દિવસે ધમધમતું પાટણનું બજાર રાત પડતા જ ભેકાર સુમ સામ થઈ ગયું. એવામાં કોઈ સિપાહીએ નગરા ઉપર દાંડીનો કા કરીને કહ્યું કે હમળો હમળો હો પ્રજાજનો હમળો, આજે એક વિધવા ભામણીનો દીકરો બાબરા ભૂતના બાકડા લઈને દેવા જાય છે. એ બલી બનીને જાય છે. હાથ સાંભળજો, હાવ હાથ સાંભળજો પ્રજાજનો. આવો અવાજ હરપાળદેવે પોતાના ઉતારા ઉપર સાંભળ્યો ત્યારે હરપાળદેવ પેલા સિપાહીને પાસે બોલાવીને પૂછે છે કે ભાઈ, શેનો સાદ પાડે છે તું? ત્યારે પેલા સિપાહીએ કહ્યું કે આજે બાબરા પૂતને બાકડા દેવા જવાનો દિવસ છે અને જે માણસ બાકડા લઈને જાય છે એ પાછો આવતો નથી, એને પણ બાબરો ભૂત પરખી જાય છે અને આજે એક વિધવા બ્રાહ્મણીના દીકરાનો વારો છે. પછી હરપાળદેવે સિપાહીઓને કહ્યું કે જાઓ જઈને કરણસિંહ વાઘેલાને કહો, આજે બાબરા પુત્રના બાકડા લઈને બ્રાહ્મણીના દીકરાને બદલે હું પોતે જઈશ અને પાછો આવીને કરણસિંહ વાઘેલાને મળીશ. પછી તો નક્કી થયા મુજબ રાજા હરપાળદેવ રથમાં બાબરા પુત્રના બાકડા લઈને મર્મરા દેવીને યાદ કરીને પાટણની સ્મશાને પહોંચે છે. ત્યાં બાબરો ભૂત આવે છે અને કહે છે, લાવ મારા બાકડા લાવ, માણસ ગંધાય માણસ ખાવ, બોલ કોણ છે તું, લાવ મારા બાકડા લાવ. પછી તો હરપાળદેવે રથમાંથી ઉતરીને બાબરા ભૂત સાથે લડાઈ કરી. પછી હરપાળદેવે મર્મરા દેવીને યાદ કર્યા. ત્યાં તો પાટણના સ્મશાનની ધરતીમાંથી એક હાથ બહાર આવ્યો. બાબરો ભૂત તે જોતા જ ડરીને એક બાજુ ધ્રુજવા લાગ્યો અને કેબી અવાજ આવ્યો, રાજા હરપાળદેવ મા, હું તને બચાવવા જોગણી આવી છું. મા, તારે તારે હવે મને ભોગ આપવો પડશે. હે મા, રાજપૂત મારો ભોગ લાવ. હા મા, માંસ લાવ. હા મા, રાજા મારો ભોગ લાવ. મા, હું જોગણી માનું છું. હા મા. પછી તો કહેવાય છે કે રાજા હરપાળદેવની માતા પરીક્ષા લે છે. હરપાળદેવે તલવારથી પોતાના શરીરના ટુકડા કાપી કાપીને માતાજીના હાથમાં ધર્યા અને પોતાનું મસ્તક કાપવા જઈ રહ્યા હતા ત્યાં માતાજી પ્રસન્ન થયા અને કહ્યું, થોભી જા દીકરા, હું તને મરવા નહીં દઉં, હું મર્મરા દેવી તારી પર પ્રસન્ન છું. અને માગ દીકરા, જે જોઈતું હોય માગી લે. પછી હરપાળદેવ બોલ્યા કે માં, આપવું હોય તો એવું આપો કે આ બાબરો ભૂત મારે વશમાં થઈ જાય. માતાજી બોલ્યા, તથાસ્તુ બેટા,
આજથી બાબરો ભૂત તમારે વશમાં થશે અને તમે જે કહેશો એ બાબરા ભૂતને કરવું પડશે। આ માતાજીના કહ્યા પ્રમાણે બાબરો ભૂત હરપાળદેવને વશ થઈ ગયો। પછી માતાજીએ બીજું વરદાન માંગવા કહ્યું। હરપાળદેવ બોલ્યા કે માતાજી આપવું હોય તો એવું આપો કે મારે ઘેર શક્તિ પુત્રોનો જન્મ થાય। પછી માતાજી બોલ્યા, અત્યારે મારો અંશ અવતાર રાજસ્થાનમાં પ્રતાપસિંહ સોલંકીને ત્યાં થયો છે। એને એક દીકરી છે, એનું નામ સગતબા છે। હા મારી, પણ સાંભળો રાજા, મારી એક શરત છે, તો સાંભળો રાજા, જ્યારે હું જાહેર થઈ જાઉં ત્યારે મારો અંશ અવતાર અને મારો સમય ત્યાં પૂરો થઈ જાય, અને તમારે મને કુળની દેવી તરીકે પૂજવી પડશે। ભલે મારી। આમ આખી રાત સ્મશાનમાં વિતાવ્યા પછી બીજે દિવસે રાજા હરપાળદેવ પાટણમાં પગ મૂકે છે। ત્યાં તો આખાય પાટણ પરગણામાં ખબર પડી ગઈ કે રાજા હરપાળદેવે બાબરા પુત્રને વશમાં કરી લીધો છે। આ વાત સાંભળીને કરણ વાઘેલા ખૂબ જ ખુશ થયા અને હરપાળદેવને કહે છે કે હરપાળદેવ, તમે તો અમારા પાટણની લાજ રાખી છે, અમને બાબરા પુત્રના ત્રાસથી બચાવ્યા છે। જાઓ હરપાળદેવ, આજ રાતથી કાલ સવાર સુધીમાં તમે જેટલા ગામના તોરણ બાંધશો એટલા ગામ તમારા। પછી તો સાંજ પડીને હરપાળદેવે બાબરા પૂત અને શક્તિમાની મદદથી એક જ રાતની અંદર 2300 ગામના તોરણ બાંધ્યા અને સવાર પડતા છેલ્લું તોરણ દિગડિયા ગામ બાંધ્યું હતું। આમ હરપાળદેવે એક જ રાતમાં 2300 ગામના તોરણ બાંધ્યા। એ વખતે પાટણ રજવાડાના ગામ પણ 2300 જ હતા। છેલ્લું તોરણ દિગડિયા બાંધ્યું ત્યાં તો દિવસ ઉગી ગયેલો। માં શક્તિએ બાજુમાં નદીમાં સ્નાન કરીને અહીંયા વિસામો કર્યો, જે હાલ શક્તિધામ દિગડિયા મંદિરથી ઓળખાય છે। આજે દિગડિયા ગામમાં શક્તિમાનું મોટું મંદિર આવેલું છે। કરણદેવ વાઘેલાના પત્ની હરપાળદેવના ધર્મના માનેલા બહેન હતા, એટલા માટે એમણે 2300 ગામમાંથી 500 ગામ કાપડામાં પાછા આપ્યા। આમ રાજા હરપાળદેવ 1800 ગામના રાજા બન્યા। પછી તો માતાજીએ કહ્યા પ્રમાણે હરપાળદેવ રાજસ્થાનમાં જઈને પ્રતાપસિંહ સોલંકીની દીકરી એવા સકતમા સાથે વિવાહ કરે છે અને ગુજરાત પાછા આવીને પાટડીમાં એમની રાજગાદી સ્થાપે છે। ધીરે ધીરે સમય પસાર થાય છે। એવામાં એકવાર હરપાળદેવ બેઠા બેઠા વિચાર કરે છે કે માએ મને જે કહ્યું હતું એ બરાબર તો હશે ને, સાચું હશે કે કેમ, એવી શંકા જાગવા લાગી। એટલો વિચાર કરે છે ત્યાં તો શક્તિમાના હાથમાંથી અને પગમાંથી કંકુ ખરવા લાગ્યું અને કંકુનો ઢગલો થવા લાગ્યો અને માં શક્તિની અંદર સિંહણનું રૂપ દેખાયું। આવું રૂપ જોઈને રાજા હરપાળદેવની શંકાનું સમાધાન થઈ ગયું। પછી તો 10 વર્ષ વીત્યા હશે અને રાજા હરપાળદેવના આંગણે 3-3 દીકરા રમે છે। પછી તો માં શક્તિ વિચાર કરે છે કે હવે આ રાજાનું કામ અહીંયા પૂરું થયું, એટલે હવે મારે અહીંથી જવું જોઈએ, પણ જતા જતા હું કંઈક એવો પરગટ પરચો આપતી જાઉં તો આ જગત મને યાદ રાખે। આમ શક્તિ માને પરચા પૂરીને જગતમાં મહિમા વધારો હશે અને ક્યાંક અમર બેસણા કરવા હશે, એટલે પાટડીની ધરતી પર માતાજી રમતિયું માંડે છે અને પરગટ પરચો પૂરે છે। આમાં બને છે એવું કે એક દિવસ હરપાળદેવના 3 કુંવરો અને એક ચારણનો દીકરો આમ ચારેય જણા ગેડીદળો રમતા હોય છે। ત્યાં તો રાજાના હાથીખાનામાંથી મંગળા નામનો હાથી ગાંડો તૂર થઈને ભાગમ ભાગ કરે છે। સિપાહીઓ હાથીને પકડવા પાછળ દોડે છે। હાથી એમના માણસોને હડફેટે લેતો લેતો આમ તેમ ભાગે છે। રાજમાં ચારેય તરફ ભાગો ભાગોના હાદ પડે છે। આ બાજુ રાજના ઝરૂખામાં શક્તિ જુએ છે તો એમના કુંવરો નીચે બગીચામાં રમતા હતા, એટલે એમણે માયા કરી અને ઝરૂખામાંથી ઊભા ઊભા માતાજીએ હાથ લંબાવ્યો, ચારણના દીકરાને ટાપલી મારીને બચાવી લીધો। ત્યારથી તેઓ ટાપડિયા ચારણ કહેવાય અને ત્રણેય કુંવરોને હથિડીમાં ચાલી લીધા, એટલે મકવાણા રાજપૂત ત્યારથી ચાલા રાજપૂત કહેવાયા। આમ ચારેય જણાને માતાજીએ બચાવી લીધા અને આખાય રાજમાં માં શક્તિના ચમત્કારની ખબર પડી ગઈ અને સૌને માતાજીના દર્શન થઈ ગયા। આ બાજુ રાજા હરપાળદેવને
માં શક્તિએ આપેલું વચન યાદ આવે છે. માતાજીએ કહેલું કે જ્યારે જગતને જાણ થશે કે હું આદ્ય શક્તિ જગદંબા પોતે છું ત્યારે આ નવખંડ ધરતી છોડીને હું ચાલી જઈશ. આ વાતની જાણ થઈ ત્યાં તો રાજા હરપાળ દેવે ઝરુખા તરફ દોટ મૂકે છે. માં શક્તિ પાટડીનું રાજ છોડી ચાલી જવા ગડગડતી દોટ મૂકે છે. પાછળ રાજા હરપાળ દેવ દોડે છે અને કહેવાય છે કે હાલનું જે ધામા ગામ છે ત્યાં આદ્ય શક્તિ મીઠાના ઢગલામાં સમાઈ ગયા. આ બધી માતાજીની જ લીલા હતી. વિક્રમ સંવત 1171 ચૈત્રવદ 13 નો દિવસ હતો અને ઇતિહાસના તે દિવસે માં આદ્ય શક્તિ ધામાની ધરતીમાં અદૃશ્ય થઈ ગયા. હાલમાં શક્તિ માની પ્રાગટ્ય ભૂમિ પાટડી અને સમાધિ સ્થળ ધામામાં દર વર્ષે ચૈત્રવદ 13 ના રોજ ચાલાકુડના વંશજ પોતાના પરિવારજનો સાથે પાટડી અને ધામામાં માં શક્તિના દર્શન કરવા આવે છે. અને પાટડીમાં જે ટોડલે રાજા હરપાળ દેવ અને શક્તિમાએ પ્રથમ તોરણ બાંધ્યું હતું એ ટોડલો પાટડીના ભવ્ય ભૂતકાળની ગવાહી પૂરતો આજે પણ પાટડીમાં અડીખમ ઊભો છે. હાલમાં પાટડી, ધામા, દીકડિયા અને સનાળામાં શક્તિમાના અમર બેસણા છે અને ત્યાં હજારો લાખો માઈ ભક્તો માના દર્શને આવે છે અને જગદંબા માં સૌની મનોકામના પૂર્ણ કરે છે. તો મિત્રો, આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ એવન ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.